एक बाजु हाल लॉकडाउन नो समय चाली रह्यो छे त्यारे बारडोली તાલુકાના ખેડૂતો શ્રમજીવીઓ માટે દેવદૂત બની રહ્યા છે। કડોદ ગામે આગેવાન મિત્ર મંડળ ગ્રામજનોની મદદે આવ્યા હતા અને જરૂરિયાતમંદ શ્રમજીવીઓ માટે 7000 થી વધુ શાકભાજીની કીટનું વિતરણ કરાયું હતું। हाल राज्यभरनी साथे सूरत जिल्लामां पण लॉकडाउननुं चुस्तपणे अमलीकरण थई रह्युं छे। त्यारे सूरत जिल्लाना बारडोली તાલુકાના આગેવાન મિત્ર મંડળ દ્વારા ખાસ કરીને શ્રમજીવી પરિવારોને સંક્રમણથી બચાવવા ઉપાય શોધી કઢાયો હતો। રોજિંદા જમવા માટે ઉપયોગી શાકભાજી પણ કેટલાક શ્રમજીવી પરિવારો માટે મુશ્કેલ હોય છે, ત્યારે મંડળના આગેવાન એવા તરુણભાઈ વાઘેલા સાથે યુવાનોએ કાર્ય ઉપાડ્યું હતું અને શાકભાજીની કીટની તૈયારી કરી હતી। આજે વૈશ્વિક મહામારીમાં ભારત દેશ પણ કોરોનાના મહામારીમાં સંક્રમિત છે, ત્યારે અમે નોકરી ધંધા કરનાર મંડળ છે તો અમે એવું વિચાર્યું કે અમે ઘર અત્યારે બેઠેલા છે તો આપણો સમયનો સદુપયોગ કરીને અમને એક વિચાર આવ્યો કે શાકભાજી એવું આપણે જરૂરિયાતમંદ લોકોને પહોંચાડીએ ને તાજું શાકભાજી પહોંચાડીએ ને બીજું કે આજુબાજુના ખેડૂતોના સહયોગથી અમને દરરોજનું તાજું શાકભાજી મળી રહી છે અને દરેકના ઘરે ઘરે પહોંચે છે। અમે છેલ્લા 18 દિવસથી આ એક સેવાકીય કામ કરીએ છીએ અમારા મિત્ર મંડળ થકી, ને આવનારા સમયમાં પણ અમે ચાલુ રાખીશું। આગેવાન મિત્ર મંડળના યુવાનો ખેતી કામ સાથે પણ જોડાયેલા પોતે તૈયાર કરેલ શાકભાજી તેમજ અન્ય જગ્યાએથી લઈ વિવિધ અને તાજા શાકભાજી એકત્ર કર્યા હતા અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ પૂરું ધ્યાન રાખી યુવાનોને શાકભાજી માટે રોજની 300 કીટ તૈયાર કરી આપવામાં આવે છે અને જરૂરિયાતમંદ પરિવારોમાં વિતરણ કરવામાં આવે છે। ખાસ કરીને પુરુષો સાથે મહિલાઓ પણ આ સેવાકીય કાર્યમાં જોડાય છે। અત્યાર સુધીમાં બારડોલી, પલસાણા, કામરેજ સહિતના તાલુકાઓમાં 7000થી વધુ કીટની વિતરણ કરવામાં આવ્યું હતું। અત્યારે હાલમાં વિશ્વમાં જે કોરોનાની મહામારી ચાલી રહી છે એમાં અમે આ તરુણભાઈએ જે પગલું ઉપાડ્યું છે એને અમે થોડો ઘણો સહકાર આપીને એના કામમાં અમે સહભાગી બનીએ છીએ, કારણ કે આ ગરીબ માણસોને અત્યારે એટલી હાર્ડ મુશ્કેલી વેઠવી પડે છે કે એમાં થોડો ઘણો આ એ લોકોને સહાયરૂપ બને અને એટલા માટે અમે ઘરના કામ પતાવીને એમને સહયોગ આપીએ છીએ એમના કામમાં, અને આ રીતે આગળ પણ અમે એમને સહયોગ આપતા રહીશું એ મારી વિનંતી છે।